હું ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજનો પ્રમુખ છું. મારું નામ અશોકભાઈ વેલજીભાઈ દેલા. કીડાણા વિસ્તારની અંદર થોડાક સમય પહેલા છોકરી પોતાના ઘરેથી ચાલી ગઈ અને એમનો પરિવાર પોલીસ સ્ટેશનની અંદર ગુમનોદ માટે લખવા માટે આવેલ. એ વખતે અમે અન્ય કામથી પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે આ પરિવાર અમને જોઈ અમારી પાસે આવ્યો. એટલે મેં પણ એમને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા શા માટે આવ્યા છો? એમણે કીધું ભાઈ અમારા પરિવારની એક છોકરી એક મુસ્લિમ યુવક સાથે ચાલી ગઈ છે અને પોલીસમાં અમે ગુમનો લખાવવા માટે આવ્યા છીએ. તો મેં કીધું લખાવી કે નહીં. અમે એ જ સમયે ગુમનો એમની લખાવી આપી અને એમને કીધું કે તમારું જે કોઈ દુઃખ છે એની અંદર સમાજ તમારી સાથે રહેશે એવી ખાતરી આપી હતી. ત્યાર પછી અમે એ લોકોને લઈને બીજા જ દિવસે એસપી સાહેબને મળવા ગયા. એ પરિવારને સાથે લઈ ગયા હતા અને પરિવારની રજૂઆત એસપી સાહેબ પાસે અમે કરાવી. એસપી સાહેબે અમને શાંતિથી સાંભળ્યા, યોગ્ય કાર્ય કરવા માટે આશ્વાસન પણ આપ્યું. એટલે અમે મળ્યા પછી થોડુંક એવું લાગ્યું કે ભાઈ હજી છોકરીનો અતો પતો મળતો નથી. એટલે અમે એફઆઈઆર માટે પણ અમે પોલીસમાં અમે જ ગયેલા અને અમે જ એમની એફઆઈઆર નોંધાવવા માટે એમની સાથે રહી અને પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં અમે એફઆઈઆર નોંધાવી હતી. આજે જે ગઈકાલે એક છોકરી જે એની બેન છે એણે એક ઇન્ટરવ્યૂ આપેલો છે આપના માધ્યમથી કે પોલીસ અમને સાથ સહકાર નથી આપતી, સમાજ અમને કોઈ સાથ સહકાર આપતું નથી, સમાજ અમારી પૂછા કરવા નથી આવ્યું. ખરેખર એ વસ્તુ અમને દુઃખ લાગે છે કે અમે આટલું અમને સહકાર આપ્યા છતાંય આ લોકો એક અન્ય સંગઠનનો સહારો લીધો, સમાજને એક તરફ મૂકી અને એ લોકો સંગઠનનો જે સહારો લીધો છે. તો અમે અમારા સમાજની દીકરી ગઈ છે એનું અમને દુઃખ હોવાને કારણે અમે એ સંગઠનનો જ્યાં ધરણાનો પ્રદર્શનનો કાર્યક્રમ હતો ત્યાં અમારા હોદ્દેદારો ગયા હતા. એક દિવસે બીજા દિવસે હું પોતે ગયો હતો, મારી સાથે અમારા હોદ્દેદાર બી હતા. એ વખતે સંગઠનમાં જોડાયેલા પરપ્રાંતીય વ્યક્તિ જે સંગઠનમાં જોડાયેલો છે એ વ્યક્તિ બધાની હાજરીમાં અમારા સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરેલ, જેને હું અત્યારે તમારી સામે નથી કહી શકતો, ત્યારે એ સંગઠનના અધ્યક્ષે ઊભા થઈ અને એના જ મેમ્બરને અમારી સામે જ લાફા મારેલા હતા. એ અમને દુઃખ હતું કે અમારા સમાજ આટલું મોટું વિશાળ સમાજ છે એને પરપ્રાંતીય વ્યક્તિ જો અભદ્ર ટિપ્પણી કહેતો હોય તો અમારો સમાજ કઈ રીતે આ લોકોને સાથ સહકાર આપે. તેમ છતાંય પણ એ લોકોને બીજા દિવસે પાછા અમે એસપી સાહેબને મળવા લઈ ગયા. અમે 3 વખત ટોટલ એસપી સાહેબને રજૂઆત કરી છે એમને સાથે પરિવારને સાથે રાખીને. અને રજૂઆતની અંતે અમે એવું નક્કી થયું કે ભાઈ હવે આ લોકો અમારા પર વિશ્વાસ નથી રાખતા અને સંગઠનના ઉપર જ વિશ્વાસ રાખે છે. ત્યારે અમારો સમાજ એમનાથી વિખૂટો પડી ગયું અને વિખૂટું એટલા માટે પડ્યું અમને મજબૂરીમાં વિખૂટું થયું કારણ કે અમારા સમાજ ઉપર એ લોકો વિશ્વાસ નહોતા રાખતા. એ લોકો જ્યારે ઓસ્લો પાસે સંગઠન દ્વારા જ્યારે ધરણા કર્યા એમાં એક પણ મહેશ્વરી સમાજનો વ્યક્તિ નહોતો, સિવાય જે સંગઠનનો અધ્યક્ષ છે એકમાત્ર મહેશ્વરી છે. બાકી એ જે વ્યક્તિ ગુમ થઈ છે એના પરિવારના વ્યક્તિઓ હતા, એના સિવાય મહેશ્વરી સમાજનો કોઈ વ્યક્તિ હતો નહીં. જે કોઈ વ્યક્તિ હતા એ બધા પરપ્રાંતિઓ હતા અથવા તો અન્ય સમાજના હતા, પણ બહુ જ જૂજ સંખ્યામાં હતા. એને અમે પણ બખોડી કાઢ્યો હતો, અમે પણ સાહેબ એસપી સાહેબને મળ્યા હતા કે જે આ બનાવ બન્યો છે એ આવો બનાવ ન બનવો જોઈએ. તેમ છતાંય પણ આ લોકો અમારા પર કોઈ પણ જાતનો વિશ્વાસ મૂકેલ નથી અને અમને દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે એમના મંત્રીનો એક જે સ્ટેટમેન્ટ છે, મંત્રી એમ કહે છે કે ભાઈ છોકરી મળી છે પણ છોકરીને મળવા માટે ખાલી એના પરિવારને મળવા માટે આ લોકો આપે છે, જ્યારે એમના અધ્યક્ષનું એવું કહેવું છે માત્ર એક જ જણાને પરિવારને મળવા દેશે એવી વાઘેલા સાહેબ જે ડીવાયએસપી સાહેબ છે એમણે કીધું છે. ખરેખર આ બધી સત્ય વસ્તુ નથી, આ બધી ખોટી વસ્તુ છે. સમાજને જાણ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવી ત્યારે અમે સમાજના તમામ ગાંધીધામમાં કંડલા કોમ્પ્લેક્સ જે કહેવાય એમાં 19 સમાજના પ્રમુખો છે અને જે તે સમયે જે લોકો હાજર થયા ઓછામાં ઓછા અમે 15 જણા ત્યાં વ્યક્તિ અમે સમાજના હાજર હતા. હોદ્દેદારોની હાજરીમાં અમે સમાજ તરફથી 2 વ્યક્તિને મોકલ્યું અને એ જે ભોગ બનનારનો પરિવાર છે એને લેવા માટે અમારા સમાજના ભચુભાઈ અને એમની સાથે રમેશભાઈ બડિયા એ 2 ગયા હતા. એમને લઈ આવ્યા કે ભાઈ આપણી છોકરી મળી છે એવા સમાચાર મળ્યા છે, આપણે એ ડિવિઝનમાં જવાનું છે. એટલે આ લોકો બધા આવ્યા ત્યારે વાઘેલા સાહેબ પછી આવ્યા. વાઘેલા સાહેબ આવી અને કીધું ભાઈ આપણે
છોકરીના પરિવારને અને સમાજને અને સંગઠનના લોકોને સાથે લઈ અને એ જ્યાં છોકરી અત્યારે છે ત્યાં આપણે જવું. છોકરી હજી ગાંધીધામ નથી આવી, પણ છોકરી જ્યાં છે ત્યાં આપણે સામે ત્યાં મળવા જઈએ છીએ. પણ આ લોકોએ સંગઠનના વ્યક્તિઓએ શું કર્યું કે એમના જે સંગઠનના જે વ્યક્તિઓને પોતાના મેસેજ મોકલી દીધા અને મેસેજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ત્યાં જઈએ છીએ, અમે લોકેશન મોકલશું, ત્યાં મોટી સંખ્યામાં આપણા સંગઠનના લોકો ઉપસ્થિત થાય. હવે એ જો ઉપસ્થિત થાય એટલે આખો માહોલ ડવડાઈ જાય. તો એસપી સાહેબે એમને ખબર પડી એટલે એમણે વાઘેલા સાહેબને જાણ કરી. વાઘેલા સાહેબ કે અમને પાછા વાળ્યા, એ રીતે અમે પાછા આવ્યા છીએ, નહીં કે કોઈ બીજા કારણે પાછા આવ્યા છીએ. અને પાછા આવ્યા ત્યારે વાઘેલા સાહેબ એ ડિવિઝનની અંદર બધાને સમજાવ્યું કે હવે છોકરીનો પરિવાર જે છે એના ભાઈઓ અને બહેનો અને એની માં એ જ મળવા આવે અને સમાજના બે વ્યક્તિઓ આવે, એના સિવાય કોઈ નહીં. ત્યારે અમે સમાજવાળા સામેથી કીધું કે સંગઠનના પણ માણસો નહીં અને સમાજના પણ માણસો નહીં, માત્ર છોકરીના પરિવારને જ તમે મુલાકાત કરાવી દો જેથી કરીને આ પ્રશ્ન હલ થઈ જાય. ત્યારે છોકરીવાળા પોતાની જીદ ઉપર આવી ગયા કે ભાઈ અમને તો સંગઠનવાળા સાથે જોઈશે, સંગઠનવાળા હશે તો જ અમે મળવા આવશું. એટલે એ લોકો સામેથી ના પાડી છે મળવાની. પોલીસે તો ઘણી એમને આજીજી કરી છે મળવા માટે, આવો આવો આવો, પણ છતાંય આવ્યા નથી. એટલે આ જે એમણે જે ઇન્ટરવ્યૂ આપેલા છે, જે બેને ઇન્ટરવ્યૂ આપ્યો છે, એમના સંગઠનના મંત્રી આપ્યો છે અને સંગઠનના અધ્યક્ષે જે ઇન્ટરવ્યૂ આપેલા છે એ તદ્દન ખોટી અને વાહિયાત વાતો છે. સત્ય વસ્તુ અમારી હાજરીમાં, સમાજના તમામ અધ્યક્ષો તમામ પ્રમુખોની હાજરીમાં જે થઈ હતી એ તમને અમે અત્યારે જણાવી રહ્યા છીએ. સંગઠન માત્ર પોતાનું સંગઠન ઊભું કરવા માટે કરી રહ્યો છે, એ બધાની ફરજ છે પોતાનું સંગઠન ઊભું કરવા, પણ આટલી હદે સંગઠન જાય એ ગેરવ્યાજબી છે, વ્યાજબી નથી. આ સમાજને નુકસાન કરતા છે. સમાજથી સંગઠન કોઈ મોટું નથી હોતું, સમાજ મોટું હોય છે, સંગઠન મોટું નથી હોતું. એટલે મહેરબાની કરીને હું તો મૈસુરી સમાજને વિનંતી કરું છું કે આવા સંગઠનને જાકારો આપે અને આવા સંગઠનોની વિચારધારાને પણ એ લોકો જાકારો આપે જેથી કરીને સમાજને મોટું નુકસાન થતું અટકે. એસપી સાહેબ પાસે છેલ્લી વાર પરિવારને લઈને ગયા એટલે એસપી સાહેબે અમને સાંભળ્યા અને અમે એસપી સાહેબને કહ્યું કે આ એક અમે લેખિતમાં હવે આવેદનપત્ર આપીએ છીએ. જે આવેદનપત્રની અંદર અમે એવું લખેલું હતું કે જો છોકરીને ભાડ તાત્કાલિક નહીં મળે અથવા છોકરીને શોધી આપવામાં નહીં આવે તો અમે દિવાળી પછી અમે એસપી સાહેબની કચેરી સામે ધરણા કરશું. એટલે એ ધરણા કરવા માટેની ચીમકી અમે આપેલી હતી. એ દરમિયાન જ્યારે પણ આ છોકરીનો પત્તો લાગ્યો અને છોકરી મળી ગઈ એટલે અમને પહેલી જાણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી. ખરેખર પોલીસનું કામગીરી બહુ સારામાં સારી હતી. પોલીસે નિષ્પક્ષ કામગીરી કરી છે. કોઈને પણ એવું નહીં કે ભાઈ આ લોકો પૈસાવાળા છે ને આ લોકો આવા છે એવું કોઈ પણ જાતનો એણે ભેદભાવ નથી રાખ્યો. જે પોલીસની કાયદાકીય તપાસ થવી જોઈએ પૂરેપૂરી તપાસ કરી છે અને એ તપાસમાં સફળતા મળી છે અને અમારે સમાજની રજૂઆત જે છે એને આધારે પણ અમને પૂરેપૂરો પોલીસ પ્રશાસન દ્વારા સહકાર આપવામાં આવ્યો અને અમને પણ પૂરેપૂરો એમના પર વિશ્વાસ આવ્યો. જ્યારે છોકરી અહીંયા આવી અને એની જાણ થઈ ત્યારે અમારા જે વિસ્તારના જે પ્રમુખશ્રી છે દેવજીભાઈ ધનીચા અને ભચુભાઈ એ છોકરીના પરિવારને બોલાવવા માટે ઝંડા ચોકમાં ગયા અને બોલાવી અને અમને એસપી ડીએસપી ઓફિસ ડીવાયએસપી ઓફિસમાં લઈ આવ્યા એ ડિવિઝનમાં. અને એ ડિવિઝનની અંદર અમે બધા સમાજના આગેવાનો અને જે છોકરી છે એમના પરિવારના આગેવાનો બધા અને સંગઠનના આગેવાનો એ બધા હાજર હતા. એ બધાની હાજરીમાં આ જે છે છોકરીને મળવાની વાત થઈ હતી, પણ આ લોકોએ સદંતર ના પાડી દીધી કે ભાઈ અમે આ સંગઠનના માણસોને સાથે રાખીને જ મળવા માગીએ છીએ, બાકી અમે મળવા માગતા નથી. એમાં આ લોકોની જ ભૂલ કહેવાય. ખરેખર જો છોકરી આવી છે તો એકવાર આપણે માનવતાની રીતે મળી લેવું જોઈએ, પછી જે છે એની કાર્યવાહી જે કરવાની પછી થાય. એટલે પોલીસ પ્રશાસન દ્વારા કામગીરી સારી કરવામાં આવી છે અને અમે રાઇટિંગની અંદર એ પણ અમે આપ્યું છે કે ભાઈ જે આવેદનપત્ર અમે આપ્યું હતું એ આવેદનપત્રમાં અમે ક્લિયર લખેલું હતું કે જો છોકરી નહીં મળે તો અમે ધરણાનો કાર્યક્રમ દિવાળી પછી એસપી ઓફિસમાં કરશું. અને તમારી કામગીરી સારી છે અત્યાર સુધી, અમને સંતોષકારક લાગી છે, એટલે અમે આ કાર્યક્રમ દિવાળી પછી કરવાનું નક્કી કર્યું છે, એવું અમે ત્યાં રાઇટિંગમાં આપેલું છે આવેદનપત્ર. કિડાણા મેસી સમાજના અગ્રેસર તરીકે આ મેટરમાં જ્યારે બની હતી ત્યારથી અમે સંકલનમાં રહીએ, સમાજના સંકલનમાં છીએ. સમાજ જે હરેક જે પણ બાબત છોકરીઓને બનાવ આવા બનતા હોય, સારા હોય ખરાબ હોય, એના સાથે સમાજ હર હંમેશા ખડે પગે ઊભી રહી અને કાર્યવાહી કરતી હોય છે.
પણ આ પરિવારને જે બનાવ બન્યો છે અમને દુઃખ છે, સમાજને દુઃખ છે, પણ એ કોઈ પણ કાયદામાં રહી અને કાયદા સાથે રહી અને કામ કરવું જોઈએ. એની જે એફઆઈઆર થઈ, ગુમનોંધ પહેલાં ગુમનોંધ થઈ પછી એફઆઈઆર પણ થઈ, નહીં તો બાલિક છોકરી હોય એની ગુમનોંધ જો, પણ પોલીસે એની એફઆઈઆર નોંધી છે સાહેબ, નથી મળીને તોય પણ એફઆઈઆર નોંધી છે, એટલે પોલીસની કામગીરીમાં કોઈ શંકા નથી. પણ તોય પણ હાલો આપણને હોય એના પરિવારને, પણ અમુક સંગઠનો આવી રીતે પરિવારોને એકઠા કરી એના વિશ્વાસ જીતી અને સમાજને બદનામ કરવાની કોશિશ કરી રહી છે, આ સંગઠન કરી રહ્યું છે, એ અમે સાખી નહીં લઈએ. અને આવા સંગઠનો ઉગ્રતા બોલવામાં ક્ષમતા નથી, કેમ વાદ વિવાદ વધે, એકબીજા સમાજો કેમ ટકરાય, આવા કામ કરે છે, તો આવા કોઈ પણ કાર્યમાં સમાજ ઊભી નથી રહેતી. કેમ કે સમાજનું કામ છે સારું સાથસહકાર આપવાનું, નહીં તો કોઈ સંગઠન હિન્દુ મુસલમાન કરવામાં સમાજ નહીં આવે. આ સમાજ પીડિત પરિવારને ન્યાય આપવા માટે હરમેશ તત્પર રહી છે, સાથે રહી છે. પણ જ્યારે પણ ડીવાયએસપી સાહેબે અમને જાણ કરી કે એના પરિવાર સાથે અમને બેસવું છે, બોલાવો, તો અમે જાતે ગયા છીએ. અમારા પ્રમુખશ્રી હું જાતે બોલાવી, અને ત્યારે પણ એક આ સંગઠનનો મહામંત્રી એમ કહે છે કે પરિવારને બોલાવે છે, અમને નથી બોલાવતો, અને બહેનને બીજું ભણાવી અને એમ કહે છે કે અમને કોઈ નથી, એની મમ્મીને છોકરીની મમ્મીને જ એકલાનું કહે છે, તો આ જૂઠાણું તો અહીંયા જ પકડાય છે. આ એક ટીવીના માધ્યમથી રીતસરનું જૂઠાણું ફેલાવે છે, કેમ કે વાતો ગોલ ગોલ ફરે છે. સમાજ કોઈ ગોલ ગોલ વાત નથી કરતી, સમાજ હંમેશા એ પરિવાર સાથે છે, સાથે રહેશે. પણ આ સંગઠન એક પોતાના રોટલા શેકવા માટે પોતાને અહમ પોતાના બળ વાપરવે છે, એ યોગ્ય નથી. કોઈ પણ જ્ઞાતિનો માણસ કરે એમાં આખી જ્ઞાતિ કોઈ આવતી નથી, અને સમાજ પણ કોઈ પણ જ્ઞાતિ ઉપર આક્ષેપ કરી શકતો નથી. એટલે મહેરબાની આ બેન જે બોલ્યું એમાં પણ ઘણી ખામી છે. આ ભાઈ જે અધ્યક્ષ માને છે, મહામંત્રી માને છે, જે સંગઠનના, એના બોલવામાં અને ઓલા બોલવામાં ઘણું અંતર છે. એક જ અમે વિનંતી કરીએ છીએ આ પરિવારને કે આવા માણસોને સાથસહકાર ન આપે, સમાજ તમારા સાથે છે, સમાજ અમારા હરમેશ તમારી સાથે રહેશે, અને આ પરિવારને ન્યાય મળે એન્ડ સુધી સમાજ એની સાથે રહેશે. પણ આ સંગઠનો પોતાના રોટલા શેકવા માટે આ કાર્ય કરી રહી છે.